હમણાં નહીં યાર, હું થોડો ટાઈમ પછી કરીશ. એક કામ કરું, હું સાંજે કરી લઈશ. સાંજે છોડો, હું કાલે જ કરીશ. પરમ દિવસથી, પછીના દિવસથી, સોમવારથી, એક તારીખથી, અને બસ આમ કરવાથી વર્ષો વીતી જશે, છતાં પણ તમે કંઈ નહીં કરી શકો. તમારે જેટલા બહાના બનાવવા છે તમે બનાવી લો, કોઈને એક પણ પ્રકારની પરવા નથી. પરંતુ જ્યારે ધાર્યા બહારનું થાય, જ્યારે જે બનવું છે, જ્યાં પહોંચવું છે ત્યાં ન પહોંચાય ને, ત્યારે બેસીને રડતા નહીં. પછી તે સમયે એવું ન કહેતા કે કાશ મેં તે દિવસે તે સમયે તે કર્યું હોત તો આજે મારે આ દિવસ જોવો ના પડત. આખો દિવસ મોબાઈલ ફોન પર ટાઈમ વેસ્ટ કર્યા બાદ તમે એવું વિચારો છો કે યાર, આજનો દિવસ સાવ ખરાબ ગયો, આજના દિવસે પણ હું કશું ના કરી શક્યો. અને બીજા જ દિવસે તમે ફરીથી એની એ જ ભૂલ રિપીટ કરો છો. ભૂલ કરવી એ ખરાબ બાબત નથી, પરંતુ તે ભૂલને રિપીટ કરવી, તે ભૂલને પુનરાવર્તિત કરવી એ સૌથી ખરાબ બાબત છે. તમે તમારામાં એક વાત ઓબ્ઝર્વ કરી હશે, અથવા હમણાં હું જે કહેવાનો છું તે કરવાની ટ્રાય કરજો. તમે ડેઈલી જે કરો છો તે કરતા રહો. જેટલો ટાઈમ વેસ્ટ કરવો હોય તેટલો કરો, જેટલો મોબાઈલ ફોન યુઝ કરવો હોય એટલો કરો, તમારી મરજી. અને પછી જુઓ કે આ બધું કર્યા બાદ તમને અંદરથી કેટલી મજા આવે છે. અને બીજા દિવસે તમારે આમાંથી એક પણ કામ કરવાનું નથી. બીજા દિવસે તમારે તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે. હવે ઇમ્પોર્ટન્ટ કામ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે. કોઈક માટે સ્ટડી હોઈ શકે, કોઈક માટે કંઈક નવી સ્કિલ શીખવાનું હોઈ શકે, કોઈક માટે કંઈક અન્ય હોઈ શકે. દરેક માટે તેનું ઇમ્પોર્ટન્ટ કામ અલગ અલગ હોઈ શકે છે. અને તે કર્યા પછી કેટલો આનંદ આવે છે, કેટલી ખુશી થાય છે તે જુઓ. પોસિબિલિટી છે કે પ્રોસેસમાં થોડું પેઇન થશે, મજા પણ નહીં આવે, પરંતુ ફાઇનલ રિઝલ્ટ જે આવશે, જે ખુશી થશે, એ હું ગેરંટી સાથે કહી શકું છું કે મોબાઈલ યુઝ કર્યા પછી જે ખુશી મળે છે તેના કરતાં પણ આ ખુશી લાખો ગણી વધારે હશે. ટાઈમ વેસ્ટ કરવામાં, ગપ્પા મારવામાં, મોબાઈલ યુઝ કરવામાં, ટીવી જોવામાં, આ બધું જ કરવામાં આપણને મજા આવે છે, પરંતુ ફાઇનલ રિઝલ્ટ જે હોય છે તેમાં આપણને અંદર ને અંદર પેઇન થાય છે, અંદરથી અફસોસ થાય છે. પરંતુ જે ઇમ્પોર્ટન્ટ કામ હોય છે તેની પ્રોસેસમાં ભલે થોડું પેઇન થાય, પરંતુ તેના ફાઇનલ રિઝલ્ટમાં આપણને ઘણી ખુશી મળે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા પ્રકારની મજા, કયા પ્રકારની ખુશી જોઈએ છે. જો ખૂબ આનંદ કરવા માંગો છો, ઘણી બધી ખુશી ઈચ્છો છો, તો તમારે કંઈક તો બદલવું પડશે. પ્રોસેસમાં જે દર્દ થશે તે દર્દને, તે પીડાને થોડુંક સહન પણ કરવું પડશે, આજને બદલવું પડશે. કારણ કે યાદ રાખજો માય ડિયર ફ્રેન્ડ્સ, જો આજે પણ તમે એ જ કરો છો જે તમે ગઈકાલ સુધી કરતા આવ્યા છો, તો આજે તમને એટલું જ મળશે જેટલું કે તમને ગઈકાલ સુધી મળતું હતું. તમે પણ આ વાક્ય ઘણીવાર સાંભળ્યું હશે કે એક જ જિંદગી છે, તેને જીવો, માણો, જે મનમાં આવે તે કરો. અરે, માન્યું કે જિંદગીને જીવવી, માણવી ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ માણવાનો અર્થ એવો તો નથી ને કે આપણે આપણું જીવન બરબાદ કરીએ. જુઓ, ન કરવા માટેના તો હજારો બહાના મળી જશે, પરંતુ કરવા માટે માત્ર એક જીદ જ કાફી છે. કારણ કે કોઈ મહાન વ્યક્તિએ ખૂબ મહાન વાત કહી છે કે ભીડ મેં તો યા હર કોઈ ચલતા હૈ, ભીડ મેં તો યા હર કોઈ ચલતા હૈ, સૂરજ કી તરહ યા કોઈ કોઈ હી જલતા હૈ, કઠિન સે કઠિન રાહ પર ભી વહ કભી ના પીછે મુડતા હૈ, અરે કામયાબી ભી ઘૂંટને ટેક દીતી હૈ ઉસકે સામને, જો અપની જીત પર અડા હોતા હૈ, જો અપની જીત પર અડા હોતા હૈ, અરે તૂફાન ભી હાર જાતે હૈ વહાં જહાં કશ્તી અપની જીત પર હોતી હૈ, જબ સમય હો વિપરીત અગર હો જાય કઠિન ડગર, મન અગર હતાશ નિરાશ હો ખત્મ હો રહા આત્મવિશ્વાસ હો, તો ખુદ પર યકીન તું કર, બસ તું અપના કર્મ કર, યહ જલજલા જો આયા હૈ વહ ખુદ હી ચલા જાયેગા, મજબૂત જો તેરે ઇરાદે હૈ કોઈ તુજે હિલા ભી ના પાયેગા, કોઈ તુજે હિલા ભી ના પાયેગા. અને આ વિડીયોના અંતમાં હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે લોકો શું કહેશે તેની ચિંતા તમે ના કરો. તમારે જે બનવું છે, જે કરવું છે, તેના પર ફોકસ કરો, તમારા પર વિશ્વાસ રાખો, જીદી બનો અને ઇતિહાસ રચો.